આપ જોઈ રહ્યા છો સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ। ગઈકાલે ગાંધીધામ બાજુથી એરપોર્ટ રોડથી વરસામેડી જતા રોડ પર 70 વર્ષની સ્નેહા મહેશભાઈ આચાર્યનું અકસ્માત થતાં મોત નિપજ્યું હતું, જેના ઉગ્ર પ્રત્યાઘાત પડ્યા। આજે એ જ રસ્તા પર હેવી વ્હીકલનું અવરજવર બંધ કરવા રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું। સમગ્ર વિસ્તાર પાસેથી હેવી વ્હીકલ બંધ થાય તે માટે આજે કોલોની વિસ્તારના રહેવાસીઓ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યું હતું, જેની સામે પોલીસે અટકાયતી પગલાં લીધા હતા। રહેવાસીઓની માંગ હતી કે અહીં રોડ લાઇટો પણ બંધ છે, તેમજ અહીં દિવસ રાત હેવી વ્હીકલ અવરજવર કરી રહ્યા છે, જેમાં અનેક અકસ્માતો થયા છે। ગઈકાલે જે કાશ્યાસ્પદ બાળકીનું અરેરાટીભર્યું ગંભીર અકસ્માતમાં મૃત્યુ થયું હતું, જેની આત્માને શાંતિ માટે હનુમાન ચાલીસા સાથે રહેવાસીઓ દ્વારા રસ્તા રોકી વિરોધ કરવામાં આવ્યો હતો। અંજારના વરસામેડીમાં જે અકસ્માતમાં નાની પરી જેવી સ્નેહાનું નિધન થયું, તેના માટે થઈને ડૉક્ટર કાયનાત અંસારી આથા, મીનાક્ષી ત્યાગી અને કવિતા કેસરિયા આ ત્રણ માતાઓએ મળીને સાથે આજુબાજુની સોસાયટીના રહેવાસીઓ તથા અલગ અલગ સંસ્થાઓને સાથે રાખીને એક શાંત આંદોલન કરવામાં આવ્યું હતું અને તેમાં જુદી જુદી માંગણી કરવામાં આવી હતી। ખાસ તો ભારે મોટા વાહનો ત્યાંથી પસાર ન થાય અને ભવિષ્યમાં આવો બીજો કોઈ બનાવ ન બને તે માટે તંત્રને ખાસ અપીલ કરી હતી। કરિશ્મા માની, સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ। अवेलेबल नहीं है, ऑटोज अवेलेबल नहीं है, बस अवेलेबल नहीं है, तो बच्चे ज्यादातर टू व्हीलर्स का इस्तेमाल करते हैं। ऐसे टाइम पे जब बच्चों के ट्यूशन होते हैं, ऐसे टाइम पे हमें ये बड़े व्हीकल्स अलाउ नहीं करने चाहिए, ऐसी हमारी प्रशासन से मांग है।